કેમ છો વિદ્યાર્થી મિત્રો, આજના આપણા વિજ્ઞાનના લેક્ચરમાં આપણે જે પ્રશ્ન સમજવાનો છે તે પ્રશ્ન છે, મનુષ્યનું ઉત્સર્જન તંત્ર સમજાવો અથવા તો મનુષ્યના ઉત્સર્જનના અંગો સમજાવો. તો મનુષ્યના ઉત્સર્જનના અંગોમાં અથવા તો મનુષ્યનું ઉત્સર્જન તંત્રમાં કયા કયા અંગોનો સમાવેશ થાય, તે દરેક અંગો કેવી રીતે કાર્ય કરે અને એ દરેક અંગોનું પોતાનું જુદું જુદું અલગ અલગ કાર્ય છે જેના દ્વારા આખે આખું મનુષ્યનું ઉત્સર્જન તંત્ર છે રચાય છે. તો આ મનુષ્યના ઉત્સર્જન તંત્રનું આપણે એક એનિમેશનના સ્વરૂપમાં અભ્યાસ કરીશું. આ એનિમેશનના સ્વરૂપ દ્વારા આપણે દરેક પ્રકારને ઝીણવટથી અને ખૂબ જ સરસ રીતે આપણે એને સમજી શકીએ. એટલે હવે પછી જે છે એ મનુષ્યના ઉત્સર્જન તંત્રનો એક ગ્રાફિકલ વિડીયો એટલે કે એનિમેટેડ વિડીયો છે તમને આવશે અને તમને અલગ અલગ પદાર્થો સુધી લઈ જશે અને તમને એ પદાર્થનું શું કાર્ય છે તે તમને સમજાવશે. તો જોઈએ આપણે મનુષ્યનું ઉત્સર્જન તંત્ર. મનુષ્યના ઉત્સર્જન તંત્રના અવયવો, તો કોઈ પણ મનુષ્યમાં ઉત્સર્જન તંત્રના અવયવોમાં મૂત્રપિંડ, મૂત્રવાહિની અને મૂત્રાશય આવેલા હોય છે. મૂત્રપિંડ એ રુધિરમાંથી નકામા પદાર્થોનું કાળળ કરે છે. મૂત્રપિંડ છે તે કરોડરજ્જુની પાછળના ભાગમાં પેટના પોલાણમાં એટલે કે ઉદરના પોલાણમાં આવેલા હોય છે. મૂત્રપિંડની એક જોડ ઘેરા કથ્થાઈ રંગની હોય છે. મૂત્રપિંડનો અંદરના ભાગમાં સ્નાયુઓનું ગૂંચળું આવેલું હોય છે જેને નેફ્રોન તરીકે ઓળખાય છે. નેફ્રોનની નળીનો એક છેડો છે એ પ્યાલી આકારનો હોય છે જેને બાઉમેનની કોથળી પણ કહે છે. તેની અંદર એક નળીઓનો ગૂંચળો હોય છે, તેને આપણે કેશવાહિનીઓ કહી શકીએ. તેમાં રુધિરવાહિનીઓ આવેલી હોય છે જેમાં ખોરાકોનું વહન થતું હોય છે. તેમાંથી અમુક ભાગ છે જે નકામા પદાર્થો છે તે નેફ્રોન નળીમાં હોય છે અને નેફ્રોન નળીમાં આવેલો ખોરાકના કણમાંથી જે જરૂરી ખોરાક છે ફરીથી રુધિર દ્વારા શોષાઈ જાય છે અને જે બિનજરૂરી ભાગ છે અથવા તો જે નાઇટ્રોજનયુક્ત પદાર્થો છે તે નેફ્રોન નળીમાં વહે છે અને તેઓનું નેફ્રોન નળીમાં મૂત્ર સ્વરૂપે નિર્માણ થાય છે. ત્યારબાદ તેને એક નલિકા દ્વારા વહન કરવામાં આવે છે અને એ નલિકાને મૂત્રવાહિની કહેવાય છે. બંને મૂત્રપિંડમાંથી મૂત્રવાહિની દ્વારા મૂત્રનો મૂત્રાશયમાં હંગામી ધોરણે સંગ્રહ થાય છે. ત્યારબાદ આ સંગ્રહ થયેલા મૂત્રનું તેના નીચેના ભાગમાં સ્નાયુઓ બનેલા એક વહન થાય છે અને તેને વર્તુળાકાર સ્નાયુઓ દ્વારા ગોઠવાયેલું હોય છે અને મૂત્રમાર્ગના છિદ્ર દ્વારા તેનું વહન થાય છે અને મૂત્ર સ્વરૂપેનું ઉત્સર્જન થાય છે.